ચૂંટણી નજીક આવી રહી છે અને નેતાઓ પૂરજોશમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોડીનારમાં એક મતદારે પૂર્વ સાંસદ દિનુ સોલંકીનો પરસેવો છોડાવ્યો. યુવાને પૂર્વ સાંસદ દિનુ સોલંકીને કહ્યું, અમે તમને મત આપીએ છીએ તો રજૂઆત કેમ ન કરીએ? ત્યારે શું છે સમગ્ર મામલું તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના ઘરે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેતાઓ એકબીજાને સંબોધતા મતદારોને મનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. તેવામાં કોડીનારના એક માછીમાર યુવાને પૂર્વ સાંસદ દિનુ સોલંકીને બોલતા અટકાવ્યા અને શું કહ્યું તે જોઈએ. અમુક લોકોએ પોલિટિક્સ ખેલી, પોલિટિક્સ ના લીધે એ લોકોનો ધંધો બંધ થઈ ગયો. હવે એ વ્યક્તિ જેને પાસે જેમ કે મતવાળા, જેમ કે મુસ્લિમ સમાજ, જે લોકો પોતાનું સ્ટોર નટ કરતા જમવા માટે, હવે એ લોકોએ બહુ કઠણાઈ કરી દીધી. પણ એમાં એક મરીન એન્જિનિયર ફિલ, જ્યારે કે મરીન ડિપાર્ટમેન્ટે એના ઉપર એક વિડીયો બનાવ્યો, એ વિડીયોના લીધે એ મુદવરકાની અંદર ફિશરમેન નહોતી. અમારો આખું વર્ષ કોઈ દિવસ ધંધો ન થતો. એનું કારણ છે કેમ કે ત્યારે આ યુવા મતદાર જે છે તે તેના તેવર અને રજૂઆત જે છે તે ખૂબ જ આક્રમક છે અને પૂર્વ સાંસદને જાણે પરસેવો છોડાવી દીધો હોય તેવો માહોલ તેમણે ભરી સભામાં સર્જ્યો. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.